જય શ્રી કૃષ્ણ. મિત્રો, ન્યાયતંત્ર વિશે આપણે સુપ્રીમ કોર્ટની વાતો સાંભળી, માહિતી મેળવી. હવે આજે આપણે વડી અદાલત અને બીજી અન્ય અદાલતો વિશે ભણીશું. સૌથી પહેલા આપણે આજે લઈએ નજીરી અદાલત, એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ, એટલે કે વડી અદાલત. વડી અદાલત દેશના જે રાજ્ય છે એ દરેક રાજ્યની અંદર એક એક વડી અદાલત હોય જ છે, એટલે દરેક રાજ્ય દીઠ એક વડી અદાલત હોવાનો આપણો એક નિયમ છે. નજીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે અને તે સભાને શિરોમાન્ય ગણવા જ પડે છે. છેલ્લો જે નિર્ણય હોય છે સુપ્રીમ કોર્ટે આપેલો હોય એને કોઈ બદતરફ અથવા એનો સ્વીકાર ન કરે એવું બની શકતું નથી, સ્વીકાર કરવો જ પડતો હોય છે. વડી અદાલત એટલે કે હાઈકોર્ટ ભારતના સળંગ સુગ્રથિત અને એકતંત્રી પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડીરૂપ એક અદાલત એટલે કે એ છે વડી અદાલત. દરેક રાજ્યમાં આવેલી હોય છે. અહીંયા એક બાબત એ જોઈ લેવાની કે ઘણીવાર એવું બને છે કે આપણા જેટલા રાજ્ય છે એટલી અદાલત ન પણ હોઈ શકે. એના અપવાદો આપણે જોઈએ તો આજે પણ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ જેવા રાજ્યની અંદર એ બધા વચ્ચે એક જ વડી અદાલત આવેલી છે. તો એ જ રીતે આપણે પૂર્વ દિશામાં નજર કરીએ તો આસામમાં એક વડી અદાલત છે. એનું ક્ષેત્ર છે આસામ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી પણ વિસ્તરેલું છે. એટલે એવું જરૂરી નથી કે દરેક રાજ્યની એક એક વડી અદાલત હોય. એક અદાલત હોય તો આસપાસના ઘણા રાજ્યની કામ સંભાળી લેતી હોય છે. હવે આ વડી અદાલતની રચના અને ન્યાયાધીશની રચના કઈ રીતે થાય છે એની આપણે એક નજર ફેરવીએ તો વડી અદાલતના જે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક હોય છે એ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય અને વરિષ્ઠ ન્યાયાધીશને સાથે ચર્ચા વિચારણા કરી એ ઉપરાંત સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે પણ ચર્ચા વિચારણા કરી અને એની નિમણૂક કરાતી હોય છે. બાકી અન્ય ન્યાયાધીશની નિમણૂક જે કરવામાં આવે છે એ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સાથે વિચાર વિમર્શ કરી ચર્ચા વિચારણા કરી અને પછી એની નિયુક્તિ કરવામાં આવે છે. પણ એમ છતાંય રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળની સલાહ એના અનુસાર રાષ્ટ્રપતિએ એનો અભિપ્રાય આપવાનો હોય છે અને એને કારણે જ વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિચારણા અથવા એને અનુસાર વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. એટલે અહીંયા સંપૂર્ણ એક જ વ્યક્તિ એનો નિમણૂક કરે એવું બની શકતું નથી, અન્યની સલાહ સૂચન લેવામાં આવે છે. વડી અદાલતોના ન્યાયાધીશોની મુદત 62 વર્ષની હોય છે, એટલે કે એની ઉંમર જ્યાં સુધી 62 વર્ષની થાય ત્યાં સુધી એના હોદ્દા ઉપર રહી શકે છે, પછી એને નિવૃત્તિ લેવી પડે છે. અથવા એવું પણ બને કે એને રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને સંબોધી અને એ રાજીનામું આપી પણ શકે છે. ઘણીવાર આના પહેલા આપણે સર્વોચ્ચ અદાલતમાં જોયું એવી રીતે ઘણીવાર જો વડી અદાલતના ન્યાયાધીશ સામે પણ ગેરવર્તણૂક કે ગેરરીતિનો કેસ ચાલતા હોય જેને મહાભિયોગ કહેવાય છે તો એ રીતે પણ એની કદાચ ક્યારેક રદબાતલ એની રાજીનામું આપી દેવું પડતું હોય છે. તો આવી રીતે એનો રચના પણ થાય છે અને વિસર્જન પણ કરી શકાય છે. વડી અદાલતના જે રાષ્ટ્રપતિ ન્યાયાધીશ છે એની લાયકાત શું હોય છે તો એના ઉપર આપણે એક નજર કરીએ તો સૌથી પહેલો તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ. એ ઉપરાંત ભારતના રાજ્યમાં આવેલી કોઈ પણ નીચલી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ અથવા ન્યાયિક હોદ્દો તેને ધારણ કરેલો હોવો જોઈએ, એટલે કે વકીલાતનો અનુભવ રાજ્યની વડી અદાલતની અંદર એને કરેલો હોવો જોઈએ. ત્રીજી લાયકાત છે કે તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરી હોવી જોઈએ. એના પછી છે રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ન્યાયવિદ અથવા તો નિષ્ણાત બંધારણવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, કાયદાનો મહાન અનુભવી હોવો જોઈએ. એના પછીની એક શરત છે, એક લાયકાત છે કે તેની ઉંમર 62 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
62 વર્ષે તેની નિવૃત્તિ લેવી પડતી હોય છે. આમ વડી અદાલતના ન્યાયાધીશની લાયકાતો હોય છે. એના પછી આપણે એના ક્ષેત્ર જોઈએ, અધિકાર જોઈએ. તો સૌથી પહેલા જોઈએ મૂળભૂત અધિકાર અને એનું ક્ષેત્ર. વડી અદાલતના નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ વ્યક્તિ, સત્તા, સરકાર કે અન્ય સામે હુકમો કે બંદી પ્રત્યક્ષીકરણ જેવા આજ્ઞા પત્રો એ ફરમાન કરી શકે છે અથવા રીટ કાઢવાની સત્તા એ ધરાવે છે. અથવા ઘણીવાર કંપનીને લગતા કોઈ કિસ્સા હોય, લગ્ન હોય, છૂટાછેડા હોય, ભરણ પોષણની કેસ ચાલતા હોય, એ ઉપરાંત જમીન મહેસૂલ હોય, ઉઘરાણીના લેતા દેતા હોય, કોઈના બાકી જમા એ પૈસાના ઉઘરાણી હોય, તો એવી કોઈ પણ બાબતે આ અદાલતની અંદર આપણે કેસ કરી શકીએ છીએ. એમાં પણ દિવાની અને ફોજદારી બે પ્રકારના કેસોનો સમાવેશ કરવામાં આવે છે. બીજો પોઈન્ટ આપણે જોઈએ તો વિવાદી એટલે કે અપીલ કરવાનો અધિકારનું ક્ષેત્ર કેટલું છે. તો એ જોઈએ તો વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતના ચુકાદાના વિરોધમાં વડી અદાલત અપીલ સાંભળે છે, તેને અપીલનો ક્ષેત્ર અધિકાર કહેવામાં આવે છે. ફરી એકવાર જોઈએ તો વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધ, મતલબ કે જિલ્લા અને તાલુકા અદાલતે જે ચુકાદા આપેલા છે એના વિરુદ્ધમાં જો કોઈ ચુકાદો હોય તો વડી અદાલત એ અપીલ સાંભળે છે. ઘણીવાર કોઈ પક્ષને તો તાલુકા અથવા જિલ્લા અદાલતના નિર્ણયથી સંતોષ નથી તો એ લોકો વડી અદાલતની અંદર અપીલ કરી શકે છે. આ એનું એક ક્ષેત્ર ગણાશે. જિલ્લા ફોજદારી અદાલતો એટલે કે સેશન્સ કોર્ટના ન્યાયાધીશ જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતા વધારે મુદતની સજા કરે તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. એટલે કે જિલ્લાની અદાલતમાં જો એને 4 વર્ષનો સજા થઈ છે તો એ મુદત માટે એ વડી અદાલતમાં ફરી એક કેસ કરી શકે છે. અથવા તેને મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો આ સજામાં એ કાંઈ ફેરફાર અથવા એ ઓછી કરાવવા માંગતો હોય ત્યારે વડી અદાલતમાં એનો કેસ જઈ શકે છે. ત્રીજો પોઈન્ટ આપણે ભણીએ તો વહીવટી અધિકાર ક્ષેત્ર, કે આ ન્યાયાધીશ છે એ વહીવટ કેટલા ક્ષેત્ર સુધી ચાલશે અને ક્યાં એને વહીવટ સમાપ્ત થઈ શકે એ આપણે જોઈએ. તો દરેક વડી અદાલતના રાજ્યમાંથી કે જે તે પ્રદેશમાં કે તેની હકુમત વિસ્તરતી હોય તે પ્રદેશમાંથી તમામ અદાલત અને ન્યાય પંચો પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા આ ન્યાયાધીશ ધરાવે છે. જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી એ કેસ પેપર, પત્રકો મંગાવવાની અને કેસ ચલાવવાની સત્તા પણ ધરાવે છે. તો આ થયું એનું વહીવટી ક્ષેત્ર, અધિકારનું ક્ષેત્ર. એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો કે જે વડી અદાલત છે એ નજીવી અદાલત પણ કહેવામાં આવે છે. એને કોર્ટ ઓફ રેકોર્ડ્સનું સ્થાન પણ આપવામાં આવેલું છે. એટલે વડી અદાલત પોતે જે ચુકાદાઓ, નિર્ણયોને યોગ્ય અથવા વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરી અને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે. જે ચુકાદા કે નિર્ણય તે આપે છે તે તાબાની અદાલતો માટે આખરી ગણાય છે. મતલબ કે વડી અદાલતે જે ચુકાદા આપ્યા છે એ તાલુકા અને જિલ્લા અદાલત માટે આખરી નિર્ણય ગણવામાં આવે છે. તો આ છે એનું ક્ષેત્ર અધિકાર. એના પછી આપણે તાબાની અદાલતમાં જોઈએ તો તાબાની અદાલતમાં જિલ્લાની અને તાલુકા અદાલતનો સમાવેશ કરવામાં આવે છે. કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા પર નિયુક્તિ અને બઢતી કે રાજ્ય સંબંધમાં હકુમત વપરાતી વડી અદાલત સાથે ચર્ચા, વિમર્શ અથવા માહિતી મેળવી અને જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. હવે એની લાયકાત કઈ હોવી જોઈએ કે જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. વધુમાં ઓછામાં ઓછા એને 7 વર્ષ સુધી વકીલાત કર્યો હોવો જોઈએ, એટલે કે વકીલાતનો અનુભવ હોવો જોઈએ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં અધિકારી તરીકે સેવા માટેની યોગ્યતા એ ધરાવતો હોવો જોઈએ. બીજી વાત જોઈએ તો જિલ્લાની અદાલતમાં જે દિવાની દાવા એટલે કે સિવિલ મેટર હોય છે
તે ન્યાયાધીશ ચલાવે છે તેને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી દાવા જે ચલાવે છે એ મેજિસ્ટ્રેટ ચલાવે તેને સેશન્સ ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. ફોજદારી અદાલતમાં સેશન કોર્ટ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ કોર્ટમાં 3 વર્ષ સુધીની કેદથી માંડી 10 વર્ષ સુધીની કેદની સજા અથવા 5,000 રૂપિયાથી વધુ રકમના દંડ અને હત્યા કેસમાં મૃત્યુદંડ ફાંસીની સજા જન્મટીપની આજીવન કારાવાસની વગેરે સત્તા એ ન્યાયાધીશને આપવામાં આવેલી હોય છે. આ ઉપરાંત તે સ્મોલ કોઝ કોર્ટ ફેમિલી કોર્ટ એ પણ જિલ્લાની અંદર આવેલી હોય છે. ખાસ કરીને જમીન મહેસૂલના કેસ માટે મહેસૂલ અદાલત અને મજૂરોના વિવાદ માટે મજૂર અદાલત એટલે કે લેબર કોર્ટ એની પણ રચના દરેક રાજ્યની અંદર કરવામાં આવેલી હોય છે. હજી મિત્રો એક અદાલત આપણા માટે રહી જાય છે અને એ છે લોક અદાલત, જે આમ જોઈએ તો કાયમી હોતી નથી. લોક અદાલત છે એ ઉપલી કોર્ટનો ભારણ ઓછું કરવાનું કાર્ય કરે છે. અહીંયા જે નિર્ણય આપવામાં આવે છે એ બિલકુલ એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી, એમાં વધારાનો સમય લેવામાં આવતો નથી. આથી એને ઝડપી અને સસ્તી કોર્ટ કહેવામાં આવે છે. ઝડપી એનો નિર્ણય આવી જાય છે. ઘણીવાર એક એક કેસ 10-10, 15-15 વર્ષ સુધી ચાલતા હોય પણ એનો નિર્ણય આવતો નથી. જ્યાં લોક અદાલત ભરવામાં આવે ત્યારે જો આ બંને પક્ષને મંજૂર હોય ત્યારે લોક અદાલતની અંદર આ કેસ જાય છે અને તાત્કાલિક ધોરણે એનો નિર્ણય પણ આવી જતો હોય છે. આમ જો કદાચ એકવાર લોક અદાલત ભરાય છે તો ઉપલી અદાલતના લાખો કેસો એનું ભારણ એ ઓછું કરી શકે છે. આવી અદાલતો ક્યાં ભરાય અને કેવી રીતે ભરાય છે? આ અદાલતો ઝડપી અને સસ્તો ન્યાય આપે છે. તો આવા અદાલત અન્વયે કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કાર્ય કરતા હોય છે. લોક અદાલત રજાના દિવસોએ ખાસ કરીને ગોઠવવામાં આવતી હોય છે અને એમાં ખાસ કરીને સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકા મુખ્ય મથકે એને યોજવામાં આવતી હોય છે. લોક અદાલતમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત એના વળતર લગ્ન એટલે વિચ્છેદ એટલે કે છૂટાછેડા ભરણ પોષણ સામાન્ય લેણાની ખાનગી ફરિયાદ પોલીસ ફરિયાદ વગેરે અંગેના કેસો લેવામાં આવે છે. લોક અદાલતમાં કોણ કોણ હાજર હોઈ શકે છે તો એમાં કહી શકાય કે વકીલો સામાજિક કાર્યકરો કેળવણીકારો જે તે શહેરમાં ભરાણી હોય એ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉદ્યોગપતિઓ પોલીસ અધિકારીઓ વીમા કંપની અધિકારીઓ ન્યાયાધીશ અથવા ન્યાયિક અધિકારીઓ અથવા બંને પક્ષકાર વચ્ચે તેમને સંતોષ થાય એ રીતે કાયમી શાંતિ સુલેહ માટે અને સમાધાન થાય એ માટે આ લોક અદાલતની રચના કરવામાં આવતી હોય છે, જેમાં કોઈ પણ હાર કે જીત હોતી નથી. લોક અદાલતમાં નાણાંનો સમયનો ખૂબ જ બચાવ થતો હોય છે. વર્ષોના અટવાયેલા કેસ હોય અથવા વિલંબમાં પડ્યા હોય એ કેસોનો ઝડપી નિકાલ કરી દેવામાં આવે છે. લોક અદાલતના ચુકાદાને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવે છે એટલે કાયદાકીય રીતે જ આ અદાલત અસ્તિત્વમાં આવેલી હોય છે અને એના કારણે જ લોક અદાલતોમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર એ લોક અદાલત બની જાય છે. હવે આવી રીતે લોક અદાલત ખૂબ પ્રતિષ્ઠિત બની. એના પછીની વાત આપણે જોઈએ તો ન્યાયતંત્રની સ્વતંત્રતા. આપણે પહેલેથી જ ભણી ગયા છીએ કે ન્યાયતંત્રને કારોબારી એનાથી અલગ રાખવામાં આવે છે. જો આવું ન કરવામાં આવે તો જે ન્યાયાધીશ છે એ કોઈના દબાવથી ડરથી ધાકધમકીથી કે લાગવગથી ખોટો નિર્ણય આપી ન દે એના માટે આ અદાલતોને સ્વતંત્ર રાખવામાં આવેલી હોય છે અને પરિણામે એ તટસ્થ રીતે નિષ્પક્ષ રીતે નિર્ભય બની અને નિર્ણય આપતા હોય છે. એટલે આપણા દેશની અંદર ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવેલા હોય છે. આમ ખાસ કરીને જોઈએ તો હમણાં જે ન્યાયતંત્ર પાસે આજે આપણા ભારત દેશમાં 3.5 કરોડથી વધુ કેસનો ભરાવો થયેલો છે. હવે એનું કારણ એક છે, એક તો અપૂરતી કોર્ટ છે, ન્યાયાધીશ અને સ્ટાફનો અપૂરતો પ્રમાણ છે અને નિમણૂક થતા જે થયેલા ન્યાયાધીશો છે એના ન્યાયમાં
असंख्य अने असह्य विलंब थतो होय छे, परिणामे केसनो भरावो વધતો જાય છે અને લોકો જાગૃત પણ થયા છે અને ગમે ત્યાં અન્યાય થશે તો એ તરત કોર્ટના દરવાજા તો ખટખડાવવાના જ. પહેલાના સમયમાં એવું ન હતું એટલે કોર્ટની અંદર કેસો ઓછા જ હતા, પણ આજે એવું છે નહીં એટલે કોર્ટની અંદર કેસોનો ભરાવો વધતો જાય છે. બીજું, વિલંબના કારણે 1500થી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને બદલવાની તૈયારી વર્તમાન કેન્દ્ર સરકારે કરેલી છે. ઘણીવાર આપણા કાયદા હોય એ પણ આપણને નડતા હોય તો કાયદામાં પણ જરૂર સુધારા કરવા જરૂરી બની જાય છે, તો સરકાર એ બાબતે પણ કહીએ તો જવાબદાર ગણી શકાય અને જાગૃત પણ છે, એ સુધારા પણ કરી શકે છે. તો આવી રીતે આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારની અદાલતો, ન્યાયાધીશો, એની લાયકાતો અને એની જરૂરિયાતો વિશે આપણે ચર્ચા વિચારણા કરી અહીંયા આપણે આ લેશનને પૂરું કરીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.